નમસ્તે મિત્રો, મારા રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું અથાણાનો મસાલો. જે મસાલો તમે 12 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. આ મસાલો એકદમ સરળ રીતે ઘરેથી બનાવીને તૈયાર થઈ જાય છે. જો આ વિડીયો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો અહીંયા અથાણાનો મસાલો બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ. તો અહીંયા મેં 100 ગ્રામ મેથીના કુડિયા લઈ લીધા છે, જે સાફ કરીને લઈ લીધા છે. 50 ગ્રામ મેથીના કુડિયા લઈ લીધા છે. 100 ગ્રામ લાલ મરચું પાવડર લઈ લીધું છે. અહીંયા મેં મીડિયમ તીખું લીધું છે અને 50 ગ્રામ જેટલું મીઠું લીધું છે. 1 ચમચી હળદર લીધી છે. 1 ચમચી હિંગ લીધી છે અને 50 ગ્રામ જેટલું સિંગ તેલ લઈ લીધું છે. તો હવે આપણે આ રાયના કુરિયાને, આ મેથીના કુરિયાને આપણે અધકચરા ખાંડી લઈએ. વધારે ઝીણા નથી કરવાના, થોડાક અધકચરા જ ખાંડી લેવાના છે. તો મિક્સર જારમાં આપણે થોડાક અધકચરા ખાંડી લઈએ. તો રાયના કુરિયાને, મેથીના કુરિયાને આપણે અધકચરા આ રીતે ખાંડી લીધા છે. એકદમ ઝીણા નથી કરવાના, આપણે થોડાક અધકચરા જ ખાંડવાના છે. તો અહીંયા બંનેને મેં ખાંડી લીધા છે. હવે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે રાયના કુરિયા એડ કરી દઈશું. હવે રાયના કુરિયા એડ કર્યા બાદ આપણે મેથીના કુરિયા એડ કરી દઈશું. હવે વચ્ચે થોડોક જગ્યા કરીને આપણે એમાં હળદર અને હિંગ બંને એડ કરી દઈશું. તો અહીંયા આપણે હળદર એડ કરી દઈશું વચ્ચે અને એની ઉપર હિંગ એડ કરી દઈશું. અને હવે આપણે તેલ ગરમ કરી લઈએ. તો અહીંયા વઘાડિયામાં જે 50 ગ્રામ તેલ હતું એ ગરમ થવા મૂકી દીધું છે. આપણા તેલમાં ધુમાડા નીકળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેવાનું છે. 2 થી 3 જ મિનિટમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે અને ધુમાડા નીકળવા લાગ્યા છે. તો આપણે ગેસને હવે બંધ કરી લઈશું અને તેલને આપણે સાવ ઠંડો થવા દઈશું. તો અહીંયા આપણા તેલમાંથી ધુમાડા નીકળતા બંધ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઠંડો થવા દીધું છે. તો હવે આપણે એમાં હવેદમાં એડ કરી દઈશું. અને ઢાંકણ ઢાંકીને આપણે 10 મિનિટ સુધી રહેવા દઈશું. તો 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. તો હવે એમાં આપણે બીજા મસાલા ઉમેરીશું. તો અહીંયા મેં મીઠું લીધું છે, મીઠુંને મેં શેકીને લઈ લીધું જેથી કરીને અંદર જે ભેજનું પ્રમાણ હોય એ નીકળી જાય. તો મીઠાને આપણે અહીં શેકીને ઉપયોગ કરવાનો છે. તો અહીંયા મેં 50 ગ્રામ મીઠું લીધું હતું એ એડ કરી દઈશું અને મરચું લીધું હતું એ એડ કરી દઈશું. હવે બધો મસાલો સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તેલ આપણું ઠંડુ થઈ ગયેલું હોવું પડે, નહીતર આપણું મરચું અંદર શેકાઈને કાળું પડી જાય. એટલે તેલ ઠંડુ થઈ જાય પછી જ આપણે મરચું એડ કરવાનું છે. તો આપણા બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને આપણો અથાણાનો મસાલો બનીને તૈયાર છે. તો હવે એને એક બાઉલમાં આપણે કાઢી લઈએ. તો આપણો અથાણાનો મસાલો બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.